أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم آج پرچے زیارتے معصومین علیہ السلام جو دے کر بلا چھ نی زیارت تے اچ نے ماشاءاللہ جی بانی چ ماتما اپرا زاکیر حسین ناویلا تا اینو اپرے سوال کریے سو تے پہلا السلام علیکم وعلیکم السلام ہاں پہلا تم مارو ورکان کر سو تم کیا تھا وہ چھ مارو نام چھ مصرف بانجی અને હું તંઝાનિયા થી આવું છું બસ અમારો ઈચ્છા વાળ છે કે તમે સાંભળેલા છો કે આપણું જે ખોજા ટીવી છે એમાં મડેગાસ્કર ખાતે રેનિયન ખાતે અને ફ્રાન્સમાં આપણું જે કનાલ છે ચાલી રહ્યું છે એ બારામાં તમને કંઈ જોવું હોય તો અલ્હમ્દુલિલ્લાહ સૌ પ્રથમ તો હું આજે સૈયદ શહદા ઇમામ હુસેન અલી ઇસ્લામની ઝિયારતની મજલિસ છે તો એ મોકાનો લાભ લઈને આપણે જનાબ રસૂલ ખુદાને આલિયા મુર્તઝાને મા ફાતિમતુ ઝહરાને અને તમામ અહલુલ બૈત અલૈહિમ સલામને ખાસ કરીને આપણા બારમા ઇમામ ઝમાનને દિલાસો આપીએ છીએ અને પુરસો આપીએ છીએ ઇમામ હુસેન અલૈહિમ સલામની શહાદતનો અને સાથે સાથે તમામ મરાજી કિરામ ઉલમાય ઇસ્લામ અને તમામ મુમિનીન અને મુમિનાતને પણ પુરસો અને દિલાસો આપીએ છીએ ઇમામ હુસેન અલૈહિમ સલામની શહાદતનો અને અલ્હમ્દુલિલ્લાહ હું પેરિસમાં આવ્યો અને ત્યાં મને શરફ હાસિલ થયું કે મેં મજલિસો પણ પડી અને અલ્હમ્દુલિલ્લાહ પેરિસની અંદર બે જમાતો છે બંને જગ્યાએ આ બાદ મજલિસોનો પ્રોગ્રામ કરવામાં આવે છે માણસો ઇમામ હુસેન અલી સલામની મજલિસોને બપા કરે છે આઝાદારી કરે છે માતમ કરે છે તો મારી દુઆ છે કે અલ્લાહ તઆલા આપણી બધી આઝાદારીને કબૂલ કરે અને મજલિસોની અંદર જે આપણને સંદેશો મળ્યો છે એનો પર આપણને અમલ કરવાની તોફીક આપે ઇન્શાઅલ્લાહ બસ મારો આ નાનકડો સંદેશ છે તો મારો બસ એક સવાલ છે આખરે કે તમારો મોજો છો તો આ મેમોરમ દરમિયાન બાણિયો જમાતમાં મોહમ્મદી મહાબાદમાં જી બાણિયો જમાતની અંદર મારી જે 11 મજલિસો હતી એની અંદર મારો મોજો હતો કે આવતા યુગને આપણે કેવી રીતે આવતી પેઢીને આપણે કેવી રીતે તરબિયત આપી શકીએ ઇંગ્લિશમાં આપણે કહીએ કે ટ્રેનિંગ ટુ ધ ન્યૂ જનરેશન કારણ કે હું જોયું કે જમાતની અંદર માશાઅલ્લાહ જવાનોની હાજરી બહુ જ સારી હતી તો મેં ખાસ મારો મકસદ રાખ્યો હતો કે આ જવાનો સુધી એક સંદેશો પહોંચી શકે તો જવાનોને આપણને વાલિદૈન જે છે બુઝુર્ગો જે છે કેવી રીતે લોકોને તરબિયત આપી શકે કેવી રીતે લોકોને જવાબદારી આપી શકે કે જેથી કરીને 25 વર્ષ પછી જ્યારે આ લોકો જવાનો જે છે મોટા થશે તો એ જ લોકો કોમના લીડર બનશે નેતાઓ બનશે અને પછી કોમને આગળ લઈ જઈ શકશે તો મારો વિષય હતો 10 દિવસની અંદર આવતી પેઢીને કેવી રીતે તરબિયત આપવું તો તમે જે આફ્રિકામાં તમે બારામાં તમે પરાવોમાં ચાલીસ નહીં અહીંયા યુરોપમાં પરાવો પછી કંઈ ફરક હોય કે વધારે તમે કેમાં ભાર દેવો જોઈએ નહીં અલ્હમ્દુલિલ્લાહ હું અહીંયા આવીને હું બહુ જ ઇમ્પ્રેસ્ડ થયો અને ખરેખર વખાણને લાયક છે કે વેસ્ટની અંદર પણ ફ્રાન્સ જેવા દેશની અંદર પણ રહીને ઇમામ હુસેન અલી સલામનો મજલિસો થાય છે અને જેવી રીતે આફ્રિકાની અંદર મજલિસો બપા કરવામાં આવે છે આઝાદારી કરવામાં આવે છે એવી જ રીતે આ દેશની અંદર પણ આઝાદારી થાય છે એ જોઈને મને બહુ જ ખુશી ઉપજી અને બહુ જ રોનકથી અને રિક્કતથી માણસો આઝાદારી કરે છે અલ્લાહ એ લોકોની આઝાદારીને કબૂલ કરે ઇન્શાઅલ્લાહ બાકી હું જોયો કે અહીંયા વધારે ચેલેન્જીસ છે વધારે મુસીબત અને કષ્ટનો અને તકલીફોનો સામનો એનો કરવો પડે છે દૂર દૂરથી માણસો આવે છે કામમાં થાકેલા હોય છે પણ તે છતાં રાતની મજલિસોની અંદર એ લોકો હાજરી આપે છે અને ઇમામ હુસેન અલી સલામના ગામમાં પૂરી શિરકત આપે છે ખરેખર વખાણને લાયક છે બસ તમારો શુક્રિયા અને બસ આપણે દુઆ કરીએ કે આજે તમે તબલીગ કરો છો એમાં તમને ઓર ને ઓર તમને કામયાબી મળી ઇન્શાઅલ્લાહ શુક્રિયા અદા કરું છું કે તમે મને મહેફિલે બીબી ઝૈનબની અંદર પણ બોલાવ્યા અને મને મોકો આપ્યો અને અમારા માટે એક આ શરફ છે અને ખાસ કરીને આખિરમાં ખોજા ટીવીને પણ હું મારી દુઆઓ આપું છું મારી સલામી આપું છું કે એ લોકો બહુ જ તબલીગનો મોટો કામ કરે છે કે આજે મીડિયા જે છે એ ફક્ત મેમ્બર જ અને ઇમામવાળો જ નથી પણ ઇન્ટરનેટ છે ટીવી ચેનલ છે એના થકી પણ ઘણો બધો તબલીગ થઈ શકે છે અને એમાંથી ખોજા ટીવી બહુ જ સારો ભાગ લઈએ છે તો એના માટે હું એમનો આભારી છું અને એમના માટે દુઆ કરું છું એમની તૌફીક માટે અને કામયાબી માટે ઇન્શાઅલ્લાહ બસ તમારો શુક્રિયા અસલામ અલેકુમ વરહમતુલ્લાહ વબરકાતુહ અલેકુમ સલામ વરહમતુલ્લાહ વબરકાતુહ